નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાભી ગોવિંદ. તો ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ ની આપણે વાત કરવાની છે. તો આગળના ભાગની અંદર આપણે ચર્ચા કરી કે એક કોષીય સજીવ હોય તો એક કોષીય સજીવની અંદર ખોરાક ગ્રહણ કેવી રીતના થાય છે, તેનું ઉત્સર્જન એટલે કે નિકાલ કેવી રીતના થાય છે એના વિશેની, ટૂંકમાં જે વિષમપોષી એક કોષીય સજીવો છે એના વિશેની આપણે ચર્ચા કરી ગયા છે. વિષમપોષી સજીવો છે એ ખોરાક કેવી રીતના મેળવે છે, એની અલગ અલગ જે રીત છે એના વિશેની પણ આગળના વિડીયોની અંદર ચર્ચાઓ કરી ગયા છે. હવે એનાથી આગળ, અત્યાર સુધી જો આપણે જે મોટા ભાગે વાત કરતા હતા, ચર્ચાઓ કરતા હતા, એ વનસ્પતિઓને અનુલક્ષીને ચર્ચાઓ કરતા હતા. હવે આપણે ધીરે ધીરે આપણા ઉપર જોવાનું છે, એટલે કે મનુષ્ય. તો મનુષ્યની અંદર આ બધી જ ક્રિયાઓ છે, પાચનની ક્રિયાઓ છે કેવી રીતના થાય, ખોરાક ગ્રહણ કરવાની ક્રિયાઓ છે કેવી રીતના થાય છે, તો એની આપણે ચર્ચાઓ કરવાની છે. પણ ચર્ચાઓ કરતા પહેલા પહેલી બાબત એ છે કે આપણને એ ખબર હોવી જોઈએ કે આપણને એની આકૃતિ દોરતા આવડવું શું હોવું જોઈએ, અને સરળતાથી અને ઝડપથી ને ઝડપથી આકૃતિ તમે કેવી રીતના દોરી શકો એના માટે ખાસ કહીને તમારે અહીંયા ધ્યાન આપવાનું છે. એટલે ખાસ કહીને ધ્યાન આપજો દરેક વિદ્યાર્થીઓ. તો તમને પ્રશ્ન એવી રીતના પૂછે કે મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરીને સમજાવો, અથવા તો પાચન નળી અથવા તો પાચન ગૃહ એટલે શું તેની આકૃતિ નામ નિર્દેશન સહિત સમજાવો, નામ નિર્દેશન કરવાનું તમને પૂછી શકે છે, અથવા તો ખોરાક કેવી રીતના ગ્રહણ કરવામાં આવે છે એ સમજાવો. તો ઘણી બધી રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે, તો આપણે એનો જવાબ લખવો ખૂબ જ જરૂરી હોય છે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે મનુષ્યનું જે પાચન તંત્ર છે તો પાચન નળી કે પાચન ગૃહ છે એની આપણે પાચન નળીની શું કરવાનું છે, નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની છે, અને આકૃતિ દોરીને સમજાવવાનું છે. ટૂંકમાં પ્રશ્ન લખી દો, મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. મોસ્ટ આઈએમપી છે, ખાસ કરીને ધ્યાન રાખવાનું કે મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી સમજાવો. આની અંદર બધું જ આવી જાય, આકૃતિ પણ તમારે દોરવી પડે, એનું નામ નિર્દેશન પણ તમારે કરવાની જરૂરિયાત રહેતી હોય છે, અને એના અલગ અલગ ભાગ હોય છે, તો અલગ અલગ ભાગ વિશે પણ માહિતી લખવાની રહેતી હોય છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું પાચન નળી છે, તો પાચન નળી કોને કહેવામાં આવે છે, અથવા પાચન ગૃહ છે એ કોને કહેવામાં આવે છે એની વાત કરીશું. તો મુખથી મળદ્વાર સુધીનો, મુખથી મળદ્વાર સુધીનો આ જે સતત સળંગ જે માર્ગ જોવા મળે છે કે નળી તમને જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે, પાચન નળી કે પાચન ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મળથી મુખથી મળદ્વાર સુધી લંબાવેલી લાંબી નળીને શું કહેવામાં આવે છે, પાચન નળી કહેવામાં આવે છે. શરૂઆત અહીંથી કરવાની છે, યાદ રાખજો. મુખથી મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચન નળી કે પાચન ગૃહ કહે છે. યાદ રાખવાનું છે, મુખથી મળદ્વાર સુધી લંબાવેલી જે લાંબી નળી છે આ નળીને પાચન નળી અથવા તો પાચન ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે એને અનુલક્ષીને પાચન તંત્ર છે આપણું જે મનુષ્ય હ્યુમન છે એના વિશેની આકૃતિ દોરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓ ધ્યાન રાખશે કે કેવી રીતના આકૃતિ દોરવામાં આવે છે. તો અહીંયા આપણે લખવા માટે જગ્યા રાખીશું, અહીંયા આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ એક અર્ધવર્તુળ દોરવામાં આવે, શું કરવામાં આવે છે, આવી રીતના અર્ધવર્તુળ દરેક વિદ્યાર્થીઓ દોરી લેશે. અહીંયા સેન્ટર તમારે રાખવાનું, તમે પરિકરનો પણ ઉપયોગ કરી શકો છો, પરિકરની મદદથી શું કરવાનું છે, અર્ધવર્તુળ તમારે દોરવાનું છે. અર્ધવર્તુળ દોર્યા બાદ એનાથી 2-3 સેન્ટીમીટર જેટલું નીચે ફરી પાછો એક તમારે પોઈન્ટ કરવાનો છે, એવી રીતના બંને સાઈડ સરખા સરખા અંતરે અંદાજિત 2-3 સેન્ટીમીટરે તમારે શું કરવાના છે, એના પોઈન્ટ વ્યવસ્થિત કરવાના હોય છે. આવું તમને એક સામાન્ય રીત છે જેને શીખવવા માંગુ છું. એવી રીતના પછી એનાથી સહેજ નીચે 3-4 સેન્ટીમીટર
નીચે ફરી પાછો એક આવી રીતના પોઈન્ટ કરવાના હોય, પણ આના કરતા એનું જે અંતર છે એ ઓછું હોવું જોઈએ. એ 4 સેન્ટીમીટર લીધું તો અહીંયા 3 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર જેટલું અંતર તમારે લેવાનું થાય. ચાલો આવી રીતે સામાન્ય એક આકૃતિ તમારે દોરવાની છે, આવી રીતના પોઈન્ટ દર્શાવવાના છે. તો હવે શું કરવાનું છે, કેવી રીતના આકૃતિ દોરવાની છે, તો ખાસ કરીને ધ્યાન આપવાનું છે કે શું કરવાનું. તો સૌપ્રથમ આ જે અર્ધવર્તુળ દોર્યું છે એનો થોડોક આ જે ભાગ છે એને આગળ નીચેની તરફ આમ લંબાવવામાં આવે છે. લંબાવ્યા બાદ અહીંથી આવી રીતની એક નાક જેવી રચના આપણે શું કરવાની હોય છે, એક નાક જેવી રચના દર્શાવવાની હોય છે. એટલે નાક જેવી રચના દર્શાવ્યા બાદ આવી રીતની એક થોડુંક અમથું નાનકડે એવું લીટું શું કરવામાં આવતું હોય છે, દર્શાવવામાં આવતું હોય છે. તો આવી રીતના દર્શાવ્યા બાદ હવે આપણે મુખ છે, મુખવાળો ભાગ છે એને આપણે શું કરીશું, દોરવાનો પ્રયત્ન કરીશું. એટલે કે મુખવાળો જે ભાગ છે એને દોરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. આવી રીતના શું કરવાનું છે, વી આકાર અર્ધવી આકાર તરીકે તમારે એને દોરવાનું થાય છે. તો આવી રીતની એક સામાન્ય રચના તમારે શું કહે કરવાની થાય છે. આ પોઈન્ટ ભલે આગળ પાછળ પણ આપણે માપ વ્યવસ્થિત આવી શકે એટલા માટે એક સામાન્ય આપણે રચના કરતા હોઈએ છીએ. અહીંયા પણ આ જે ભાગ છે આ ભાગને આપણો જે આ પોઈન્ટ છે પોઈન્ટ સુધી લંબાવવાનો પ્રયત્ન કરવાનો છે. બધી ખબર આવી રીતના પોઈન્ટ સુધી એને પણ શું કરવાનો છે, લંબાવવાનો પ્રયત્ન આપણે કરવાનો હોય છે. હવે પોઈન્ટ સુધી એ ભાગને લંબાવ્યા બાદ સૌ પ્રથમ જો અહીંયા મેં 3 પોઈન્ટ કર્યા હતા, અહીંયા મેં 3 પોઈન્ટ એવી રીતના કરેલા છે. તો હવે એવી જ રીતના હવે આ જે ભાગ છે એ ભાગને અહીંયા સુધી શું કરવાનો છે, લંબાવવાનો છે. પણ કેવી રીતના ખાસ કરીને ધ્યાન આપજો. બંને સરખા થઈ જાય ત્યાં સુધી આવી રીતના લંબાવવાનું થાય છે. હવે લંબાવ્યા બાદ શું કરવાનું છે, આ જે ભાગ છે અહીંયા તમને પોઈન્ટ દર્શાવવામાં આવેલો છે, તો એ જે ભાગ છે એ પોઈન્ટ જે છે એ પોઈન્ટથી અહીંથી લઈને આવી રીતની એક આમ રચના કરવાની છે, અહીંથી લઈને પણ એક આવી રીતની આમ રચના કરવાની થાય. પડે ખબર આવી રીતની એક સામાન્ય શું કરવાની છે, તમારે રચના કરવાની હોય છે. હવે આ જે ભાગ છે આ ભાગને અહીંયા સુધી તમારે શું કરવાનો છે, આ જે ભાગ છે આને આમ રાખું છું તો અહીંથી એક આમ લીટું દોરવામાં આવે છે, એવી રીતના અહીંયા પણ એક આમ લીટું દોરવામાં આવે છે. આવી રીતના સામાન્ય એક રચના થાય છે. અહીંયા આવી રીતની એક રચના આવી રીતની એક સામાન્ય રચના કરવામાં આવે છે. તમને થોડું ઘણું આમ શું લાગે એના જેવી રચના થતી હોય એવું જણાય છે. તો એવી રીતની રચના તમારે કરતું જવાનું છે. હવે અહીંથી આ જે નીચેનો જે ભાગ હોય છે તો આ નીચેનો જે મુખવાળો જે ભાગ હોય છે અહીંથી આ ફાટ આકારની અંદર એક રચના તૈયાર થાય છે. તો અહીંથી જ તમારે શું કરવાનું છે, અન્નળી વાળો જે ભાગ છે પોઈન્ટ સુધી આમ લંબાવવાનું અત્યારે રાખવાનું છે. આવી રીતના તમે એને દર્શાવી શકો છો. દર્શાવ્યા બાદ અહીંથી
આવી રીતના એક રચના કરવાની છે. અહીંયા આવી રીતની એક રચના કરવાની થાય છે. આવી રીતની રચના થઈ ગયા બાદ તમારે અહીંયા આવી રીતની એક રચના કરવાની છે. એ રચના કર્યા બાદ અહીંથી આ જે રચના હોય છે એને બંધ કરી દેવાની છે. આપણે એનું નામ નિર્દેશન કરીશું. અહીંથી પણ એક લીટો આમ લંબાવવાનો થાય. ત્યારબાદ અહીંથી ઉપરનો જે ભાગ છે એને આમ સળંગ રીતે એક લંબાવવાનો થાય, જેને આપણે ઉરોદર પટલ તરીકે સામાન્ય રીતે ઓળખતા હોઈએ છીએ. આવી રીતની એક રચના તૈયાર થાય છે. હવે આવી રીતની રચના તૈયાર થઈ ગયા બાદ હવે જે નીચેનો જે ભાગ હોય છે જેને આપણે સ્વાદુપિંડ કહીએ છીએ, તો જે સ્વાદુપિંડ વાળો જે ભાગ છે એને અહીંથી આમ લંબાવવામાં આવશે. આવી રીતની સ્વાદુપિંડની રચના થાય છે. હવે જે આ જે ભાગ છે અહીંથી એક લીટી આમ આમ કરવાની છે. એક લીટીને હું અહીંથી આમ લંબાવી, એવી રીતના એક લીટીનું અહીંથી પણ આમ આમ લંબાવી, ફરી પાછી હવે અહીંયા એક ફરી પાછી એક અંદરની બાજુ શું કરવાની છે તમારે, એક લીટી કરવાની થાય. આ લીટી કરી છે, આને હવે તમારે અહીંયા સુધી આમ લંબાવવાનું છે. ત્યારબાદ અહીંથી એક અહીંયા સુધી આવી રીતની એક રચના થતી તમને જોવા મળે છે. બરાબર ખબર. હવે આ જે રચના થાય છે આને ફરી પાછું એક એક લીટીમાં લંબાવી, આવી રીતની એક રચના થતી તમને જોવા મળે છે. આવી રીતની એક બાહ્ય રચના તમને જોવા મળતી હોય છે. હવે આટલી રચના તૈયાર થઈ ગયા બાદ રાજ્ય જો મોટું આંતળું છે તો મોટા આંતળાની જે રચના હોય છે એ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જે વાત છે આપણે નાનું આંતળું છે તો નાના આંતળાની વાત કરવી છે. તો એના માટે તમારે સૌ પ્રથમ એક ઊંધો આમ તગડો કરવાનો, ઊંધો તગડો એ રીતના અહીંયા આમ બગડા જેવો આકાર આવી રીતના આમ કરવાનો છે. આવી રીતના રચના કરવાની થાય. તો અહીંયાથી સૌ પ્રથમ આ જે અહીંયા જે બે લીટા મેં કરેલા છે એમાંથી એક ભાગ છે એને આવી રીતના લંબાવવાનો થાય છે. લંબાવ્યા બાદ આ બંને ભાગને લંબાવવાના થાય. આવી રીતની રચના કરવાની થાય. હવે આ જે નીચેનો જે ભાગ છે આવી રીતના લંબાવવાનો થાય છે. આ જે ભાગ છે આવી રીતની રચના થતી તમને જોવા મળે છે. હવે અહીંથી આ જે રચના તમને જોવા મળે ત્યાં વચ્ચે તમે બીજા પણ આવી રીતના ઊભા લીટા દર્શાવી શકો છો, અથવા તો આની અંદર પણ તમે એવા કે આકૃતિ છે એમાં નામ નિર્દેશન મારે કરવું છે તો કયા ભાગને કયા નામે દર્શાવવામાં આવે છે. તો સૌ પ્રથમ અહીંયા
જે આ જે ભાગ હોય છે આ ભાગને આપણે શેના તરીકે ઓળખી શકીએ મુખવાળો ભાગ કહેવાય અને અંદરનો જે ભાગ હોય છે કે જીભવાળો ભાગ તમે એને કહી શકો છો મુખ છે જીભ છે આવા ભાગની અંદર એને દર્શાવવામાં આવે છે ત્યારબાદ તમને લાંબી એક નળી જેવી રચના જોવા મળે છે તો આ લાંબી નળી જેવી જે રચના જોવા મળે છે એને અન્નનળી અન્નળી કહેવામાં આવે છે આ ભાગ તમને જોવા મળે છે જે આકાર જેવું જઠર તમને જોવા મળે છે નીચે અહીંયા તમને આ જે જોવા મળે છે એની નીચે સ્વાદુપિંડ છે આ ભાગ તમને જોવા મળે છે મોટું આંતરડું છે અહીંયા આ સાઈડ તમને આજે જોવા મળે છે એ નાનું આંતરડું છે નાનું આંતરડું આવી રીતના અલગ અલગ ભાગ દર્શાવવામાં આવતો હોય છે અહીંયા જે તમને જોવા મળે છે જેને મળદ્વાર કહેવાય મળદ્વાર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ અહીંયા આ જોવા મળે છે જેને આંતરપૂછ અથવા છિદ્ર પણ તમે કહી શકો છો તો આજે ભાગ તમને મોટો જોવા મળે છે અહીંયા આવી રીતની રચના તમને જોવા મળે છે જેને કહેવાય યકૃત તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ ને એની અંદર તમને આજે જોવા મળે છે પિત્તાશય જેમાં પિત્તનો શું થાય સંગ્રહ થતો હોય તે અને આજે મોટું એક લાકડી જેવી રચના તમને જોવા મળતી હોય છે જેને કહેવામાં આવે છે ઉરોદર પટલ તરીકે ઓળખવામાં આવે છે તો આ શું છે સામાન્ય રીતે એની રચના છે અને એની નામ નિર્દેશન વાળી આકૃતિ આપણે દોરેલી છે સામાન્ય રીતે એની આકૃતિ દોરવાનો આપણે પ્રયત્ન કરેલો છે જેવી પણ થાય દરેકે દરેક વિદ્યાર્થીએ આકૃતિ શું કરવાનું છે દોરવાનો પ્રયત્ન કરવાનો છે કે આકૃતિને કેવી રીતના દોરી શકાય છે એ ખાસ કરીને ધ્યાનથી જોવાનું છે તમને આવડે એવી રીતના તમે એની આકૃતિ દોરી શકો છો એવું જરૂરી નથી કે મેં કીધું એવી રીતના તમારે દોરવાની છે તમારી મરજી અનુસાર તમે એને દોરી શકો છો હવે આકૃતિ દોરી લીધા બાદ હવે આપણે જે પાચનની ક્રિયા થાય કેવી રીતના આમાં પાચનની ક્રિયા થાય છે એની પણ આપણે વાત કરવાની છે તો પાચનની ક્રિયા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો સૌ પ્રથમ કે આપણે જો અલગ અલગ પ્રકારનો શું કરતા હોય ખોરાક આપણા શરીરની અંદર દાખલ કરતા હોઈએ છીએ એટલે આપણા શરીરની અંદર વિવિધ પ્રકારનો ખોરાક શું કરતા હોય છે આપણે ખાઈએ છીએ અને આ ખોરાક છે એ પાચન માર્ગમાં પસાર થાય છે ત્યારે એનું કુદરતી રીતે શું થાય છે નાના નાના કણોની અંદર વિભાજન થતું જોવા મળે છે અથવા રૂપાંતર થવાની ક્રિયાઓ થતી હોય છે એક તો પહેલી બાબત કે આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ આપણે શું કરતા હોય વિવિધ પ્રકારનો ખોરાક આપણા ખોરાક તરીકે લેતા હોઈએ ત્યારે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ આ ખોરાક પાચન માર્ગ માંથી પસાર થાય છે ત્યારે તેનું ત્યારે તેનું કુદરતી રીતે નાના નાના કણોમાં રૂપાંતર થાય છે આ ખાસ કરીને યાદ રાખવા શું પહેલી જ બાબત છે મુખથી મળદ્વાર એટલે મુખથી લઈને આ મળદ્વાર સુધીનો આખો આ જે માર્ગ છે એટલે અહીંથી લઈને અહીંયા સુધીનો જે આખો માર્ગ છે આ માર્ગને શું કહેવામાં આવે છે પાચન નળી અથવા તો પાચન ગૃહા તરીકે ઓળખવામાં આવે છે એટલે જ્યારે પણ ખોરાકને આપણે મુખ દ્વારા દાખલ કરીએ છીએ તો મુખની અંદર અલગ અલગ રચનાઓ હોય છે કે દાંત હોય છે જીભ હોય છે લાળ ગ્રંથિ હોય છે તેના દ્વારા ખોરાકનું શું થાય છે પહેલાં નાના નાના ઘટકોની અંદર રૂપાંતર થાય રૂપાંતર થયા બાદ અન્નળી મારફતે ખોરાક જઠરમાં આવે છે જઠરની અંદર પણ એની કંઈક વલોવાની ક્રિયા થાય પાચનની ક્રિયા થાય એમાંથી જેટલો પણ અપાચિત ખોરાક હોય છે એ નાના આંતરડામાં આવે છે નાના આંતરડામાંથી ખોરાક પછી ક્યાં જાય છે મોટા આંતરડામાં છે મોટા આંતરડા
માંથી જે કાંઈ પણ અપાચિત ખોરાક હોય એનું પાણી દ્વારા, પાણી જેટલું પણ પ્રવાહી સ્વરૂપનો અપાચિત ખોરાક હોય છે એનું શોષણ કરી લેવામાં આવે છે, અને ઘન કચરાનો મળ દ્વાર દ્વારા શું કરવામાં આવે છે, બહાર નિકાલ કરવામાં આવે છે. તો અહીંથી અહીં સુધીનો જે માર્ગ છે એ માર્ગ દરમિયાન જ્યારે ખોરાક પસાર થાય છે ત્યારે પાચન માર્ગની અંદર એનું કુદરતી રીતે જ નાના નાના કણોની અંદર શું થતું હોય છે, રૂપાંતર થતું તમને જોવા મળે છે. એક સામાન્ય રચના છે. પરંતુ હવે આપણે શરૂઆત કરશું પહેલા કે મુખ છે, તો મુખની અંદર પાચન કેવી રીતના થાય છે એની આપણે વાત કરવી છે. તો મુખમાં પાચન પહેલો જ પોઈન્ટ છે, ખાસ કરીને યાદ રાખજો મુખમાં પાચન. તો કે મુખમાં પાચન છે એ કેવી રીતના થાય છે, પણ મુખમાં પાચન કેવી રીતના થાય છે એને સમજવા માટે પહેલા તો આપણને એ ખબર હોય છે મુખ હોય છે તો મુખની અંદર કયા કયા ભાગો રહેલા હોય છે. તો મુખની અંદર રહેલા ભાગો છે એના વિશે આપણને માહિતી હોવી જોઈએ. તો પહેલી જ બાબત છે મુખ ની અંદર પહેલું આપણને સૌ પ્રથમ ઝડપથી ઝડપથી દેખાય એવું શું હોય, દાંત. પછી બીજું આવે છે લાળ ગ્રંથિ, અને ત્રીજું હોય છે જીભ. ખાસ કરીને યાદ રાખજો મુખ છે તો મુખની અંદર આ ત્રણ ભાગ રહેલા હોય છે, દાંત વાળો ભાગ, લાળ ગ્રંથિ અને ત્રીજું જીભ, આવા ત્રણ ભાગ હોય છે. તેમાં સૌ પ્રથમ મુખની અંદર જ્યારે ખોરાકને દાખલ કરવામાં આવે છે, તો દાખલે કે હું અત્યારે ખોરાકને ગ્રહણ કરું તો ખોરાક ગ્રહણ કરતાની સાથે જ મારા દાંત શું કરશે, શું એને પપલાવશે, એટલે આયો ખોરાક એવું કરે, એવું કરતો નથી. પણ જેવો આપણે કોળીઓ મોંમાં મૂકે છે તરત જ દાંત શું કરશે, એને કાપવાની, એને નાના નાના ટુકડાઓની અંદર રૂપાંતરિત કાપવાની, એટલે કાપવાની અને ચાવવાની ક્રિયા, શું ટૂંકમાં દાંત શું કરે છે એને કાપશે અને ચાવવાની ક્રિયાઓ શું કરે છે, ચાલુ કરે છે. તો સૌ પ્રથમ દાંતનું કાર્ય શું છે કે તે ખોરાકને ચાવવાની અને કાપવાની ક્રિયા કરે છે. ખોરાક દાંત છે, દાંતનું મુખ્ય કામ શું હોય છે, જે કાંઈ પણ ખોરાકના કણ હોય એને ચાવવાનું અને કાપવાનું કામ કોના દ્વારા થતું હોય છે, દાંત દ્વારા થતું હોય છે, અને કાપવાની ક્રિયા કરે છે. અને તેને શું કરે છે કે તેને નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરે છે. તેને શું કરે છે, નાના નાના ટુકડાઓની અંદર રૂપાંતરિત કરતો હોય છે. આ હતું દાંતનું કામ. બીજી બાબત આવે છે લાળ ગ્રંથિ. તો લાળ ગ્રંથિનું મુખ્ય કામ શું, તો લાળ ગ્રંથિનું મુખ્ય કામ છે પહેલા તો લાળ રસ મુક્ત કરે. લાળ ગ્રંથિ શું કરે છે કે તે લાળ રસ મુક્ત કરે છે. લાળ ગ્રંથિ શું કરે છે, લાળ રસ મુક્ત કરે છે. હવે આ જે લાળ રસ મુક્ત થાય, આ મુક્ત થયેલો લાળ રસ છે એ કોની સાથે ભરે છે, ખોરાકના અણુઓ સાથે, એટલે કે તે ખોરાકના અણુઓ સાથે ભરે છે અથવા ખોરાક સાથે ભરે છે, અને ખોરાક સાથે ભરીને ખોરાકને શું કરાવે, શું બનાવે, પોચો બનાવે. શું બનાવે, પોચો. પોચો બનેલો ખોરાક જ સરળતાથી આપણે શું કરી શકીએ છીએ, નીચે ઉતારી શકીએ છીએ. જો કોરો ખોરાક હોય તો આપણે ઉતારવા માટે કોઈ પણ પીણું પીવું પડે, કોઈ છાશ છે કે કોઈ પણ ઠંડી પ્રવાહી પીણું હોય તો એવું પીવાની જરૂરિયાત રહેતી હોય છે. તો લાળ રસ મુક્ત કરે છે. લાળ રસ એ ખોરાકને ભીનો કરી પોચો બનાવે છે. ખોરાકને ભીનો પણ કરે છે અને પોચો પણ બનાવે છે. ત્યારબાદ શું કરે છે, લાળ રસ હોય તો લાળરસની અંદર શું હોય, તો લાળરસ શું ધરાવે છે, એમાઇલેજ નામનો ઉત્સેચક. અને એમાઇલેજ નામનો ઉત્સેચક હોય છે સ્ટાર્ચ હોય, એની અંદર પણ શું રહેલું હોય, સ્ટાર્ચ. અને આ જે કાંઈ પણ સ્ટાર્ચ હોય છે સ્ટાર્ચનું એમાઇલેજ નામના ઉત્સેચક વડે શર્કરાની અંદર અથવા તો માલ્ટોઝની અંદર શું થતું હોય છે, એનું રૂપાંતરણ થતું તમને જોવા મળે છે. તો શું કહેવામાં આવે છે કે લાળરસીય એમાઇલેજ ઉત્સેચક છે, ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શું કરે છે, સરળ શર્કરાની અંદર વિઘટન કરે છે. એટલે કે આ તમે લખી શકો છો
કે લાળ રસ્ય ઉત્સેચક એમાઇલેજ સુએલ, તમને પ્રશ્ન પૂછે લાળ રસ્ય અથવા લાળમાં કયો ઉત્સેચક હોય તો એમાઇલેજ નામનો ઉત્સેચક. તો ઉચ્ચ એમાઇલેજ ઉત્સેચક એ જટિલ ખોરાકના અણુ, તો જટિલ ખોરાકનો અણુ કયો છે? સ્ટાર્ચ. તો સ્ટાર્ચ છે તો સ્ટાર્ચનું શેમાં રૂપાંતર કરે છે? શર્કરામાં રૂપાંતર કરે છે. એમાઇલેજ ઉત્સેચક, એમાઇલેજ ઉત્સેચક જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. એટલે એમાઇલેજ ઉત્સેચક છે એ લાળની અંદર હોય એટલે લાળ રસ્ય ઉત્સેચક કહેવાય, અને આ ઉત્સેચક છે એ જટિલ અણુ સ્ટાર્ચ છે એ સ્ટાર્ચનું શેમાં રૂપાંતર કરે છે? શર્કરામાં. આપણે એને સમીકરણ સ્વરૂપમાં પણ જોઈ શકીએ. એટલે કે સ્ટાર્ચ છે તો સ્ટાર્ચનું કોના દ્વારા? એમાઇલેજ નામનો ઉત્સેચક, એમાઇલેજ ઉત્સેચક. તો એમાઇલેજ નામના ઉત્સેચકની મદદથી એનું શેની અંદર? શર્કરાની અંદર. શર્કરા અથવા તો તેને કહેવામાં આવે છે માલ્ટોજ. માલ્ટોજમાં શું થાય છે? એનું રૂપાંતરણ થતું તમને જોવા મળે છે. એટલે ખાસ કહીને યાદ રાખવાનું છે. સ્ટાર્ચ કે એમાઇલેજ નામના ઉત્સેચકનું શર્કરા એટલે કે માલ્ટોજની અંદર શું થાય છે? રૂપાંતરણ થાય છે. અને રૂપાંતર કરવાનું કામ કોણ કરે છે? લાળ ગ્રંથિ, અને એની અંદર રહેલો લાળ રસ ઉત્સેચક કામ કરે છે. ત્રીજી વાત છે જીભની. જીભનું કામ શું હોય છે? તો જીભનું મુખ્ય એક જ કામ શું કરે કે આ જે ખોરાક છે તે અને લાળ રસ છે તે બંનેને એકબીજા સાથે શું કરે છે? મિશ્ર કરે છે, અને મિશ્ર કરવાનું કામ કરે છે. તો ખોરાક છે લાળ રસ સાથે સંપૂર્ણ રીતે શું કરે છે? ભીનો કરે છે. તો જીભ એ, જીભ એ ખોરાકને લાળ રસ સાથે ભેળવે છે. યાદ રાખજો કે જીભ એ ખોરાકને શું કરે છે? જીભનું મુખ્ય કામ શું હોય? જીભ એ ખોરાકને લાળ રસ સાથે શું કરે છે? ભેળવે છે. એટલે કે બંનેને ભેળવવાનું કામ જીભ કરતા હોય તો જીભે લાળ રસને શું કરે છે? ખોરાકને લાળ રસ સાથે ભેળવે છે, જેથી ખોરાક ભીનો બને, પોચો બને, સરળતાથી એનું વિઘટન થઈ શકે. એટલા માટે મુખની અંદર આવી ક્રિયાઓ થાય છે. એટલે મુખની અંદર દાંત, લાળ ગ્રંથિ અને જીભ તમને જોવા મળે છે, અને એની અંદર આવી રીતની ક્રિયાઓ થતી તમને જોવા મળે છે. આ પહેલો જ ભાગ હતો મુખની અંદર પાચન. ત્યારબાદ મુખની અંદર પાચન થઈ ગયા બાદ ખોરાક છે ધીરે ધીરે શું થાય છે? આ માર્ગે મારફતે, અન્નળી માર્ગ મારફતે શું હોય? અંદર ધીરે ધીરે દાખલ થતો તમને જોવા મળતો હોય છે. તો આવી રીતની રચના તમને આમ જોવા મળે છે. અન્નળીમાં આવે તો અન્નળીની તરંગવત શું થતું હોય? સંકોચન. એટલે સામાન્ય રીતે આની જે રચના હોય છે ને તમને આવી રીતની આમ આવી રીતની સામાન્ય રીતે રચના તમને જોવા મળે છે. એનું તરંગવત સંકોચન ધીરે ધીરે થતું રહેતું હોય છે, અને એટલા જ માટે ખોરાક છે ધીરે 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 ઉપર નીચે થતો થતો છે, શું કરે છે? નીચેની બાજુ જઠર સુધી પહોંચતો હોય છે. પણ જે તરંગવત સંકોચન છે એની આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ આટલું લખી લેશે, ખાસ કરીને આકૃતિ દોરવાની ભૂલાય નહીં. તો આકૃતિ ખાસ કરીને દોરવાની આવશ્યક હોય છે, ફરજિયાત હોય છે. ભલે પરીક્ષામાં ન પૂછે તો નહીં દોરવાની, પણ આપણને આવડતી હોવી જોઈએ. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. જય હિન્દ. દરેક વિદ્યાર્થી મિત્રોએ આપણે લેક્ચર ચાલુ થાય એટલે રોજ પ્રમાણે શું કરી લેવાનું છે? હાજરી પૂરી લેવાની રહેશે. જેટલા વિદ્યાર્થીઓની હાજરી પૂરેલી નહીં હોય એટલા વિદ્યાર્થીઓ ગેરહાજર ગણવામાં આવશે. એટલે આ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. અને જે વિદ્યાર્થીની હાજરી ન પૂરાતી હોય એવા વિદ્યાર્થીઓ શું કરવાનું છે? હાજરી પૂરો છો એનો સ્ક્રીનશોટ પાડીને
જે તે શિક્ષકને મોકલી દેવાનો રહેશે. જય હિન્દ.